સમગ્ર ગુજરાતભરમાં ખેડૂતો પરેશાન છે, કિસાન જગતનો તાત પણ પરેશાન થઈ રહ્યો છે. એક તરફ અતિવૃષ્ટિ અને વધુ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાના કારણે ખેતીનો પાક નિષ્ફળ જવાને આરે આવીને ઊભો છે અને ક્યાંક તો પાક ધોવાણ થયેલ છે અને જમીન દુવાળ પણ થયેલ છે, જેને લઈને ખેડૂત જગતના તાતની નિરાશા સાંપડી રહી છે. ત્યારે સરકાર તરફથી સર્વે કરી અને તેમને સહાય કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કપાસની ખેતી, મગફળીની ખેતી પણ નિષ્ફળ જવાને આરે આવીને ઊભી છે, ત્યારે બીજી તરફ લાખણીમાં દાડમની ખેતી કરનાર ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દાડમમાં રોગ આવવાના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ખેતરમાંથી દાડમ કાઢી નાખી અને હવે અન્ય પાક તરફ વળી રહ્યા છે. આ વર્ષે દાડમમાં ફાયતોપથ્થર પ્લેગ નામનો રોગ આવતા નથી બેસી રહ્યા દાડમ, એટલે દાડમ ન બેસવાના કારણે તેમને ઉપજ ન થતા હવે તેઓ દાડમ કાઢી રહ્યા છે. કોરોના કાળમાં દવાઓ લાવી શકે તેવી પરિસ્થિતિ પણ નથી અને તેમની પાસે પૈસા પણ નથી ને આવક પણ નથી. આર્થિક મંદી છે, જેવી પરિવારમાં પણ આર્થિક મંદી છે. જેમ ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે પૈસા નથી, તેમ લોકો પાસે પોતાના ઘરે પણ પૈસા નથી. આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. અન્ય વર્ષની સરખામણી આ વર્ષે દાડમનો ભાવ પણ મળી રહ્યો છે ઓછો. દર વર્ષે વધુ ઉત્પાદન થતાં વધુ ભાવ મળે છે, જ્યારે ઓછું ઉત્પાદન થાય તે ઓછો ભાવ મળે છે, જેને લઈને ખેડૂતો હવે દાડમ ખેતી તરફથી પરત ફરી રહ્યા છે. સતત વરસાદના કારણે દાડમ કાઢી નાખવામાં આવી રહી છે. સતત વરસાદ દાડમની કરી નાખી છે દવા, અને દવા ને દુવા કોઈ કામ લાગતી નથી, જેથી કરીને હવે દાડમનું હબ ગણાતું લાખણી ક્યાં સુધી પોતાની ઓળખ જાળવી રાખશે તે હવે જોવાનું રહ્યું. હાલમાં તો દાડમની ખેતી કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. અધ્ધરદેવી મંદિરમાં એક સાથે ત્રણ રીંછ જોવા મળ્યા. રાજસ્થાન અને ગુજરાતના માઉન્ટ આબુના અધ્ધરદેવી મંદિર પરિસરમાં એક સાથે ત્રણ રીંછ આવ્યા હતા. રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુ પર્વત પર ત્રણ રીંછ જોવા મળ્યા હતા. માદા રીંછ તેના બે બચ્ચા સાથે જોવા મળ્યા હતા. આબુ ખાતે વસવાટ કરે છે. અંદાજે 350 કરતાં વધારે રીંછ મંદિરના પરિસર પાસે રીંછ ફરતા જોવા મળતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. આમાં અધ્ધરદેવી મંદિરમાં એક સાથે ત્રણ રીંછ જોવા મળ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા.